World High School YouTube channel Standard First Gujarati એની અંદર આપણે લાસ્ટ વિડિયોમાં સ્વર સ્વર અ અને કાનો આ અને હસવો ઈ ત્રણ સ્વર લખતા ગૂંજતા અને ઓળખતા શીખ્યા. તો હવે આજે આપણે એના પછી દીર્ઘ ઈ સ્વર લેવાનો છે. અ આ ઈ અ આ ઈ અ આ ઈ. તો આ કેટલા સ્વર છે? તો કે ત્રણ સ્વર છે જે આપણે લાસ્ટ વિડિયોની અંદર લખતા અને ગૂંજતા શીખ્યા. હવે આજે આપણે જોઈશું દીર્ઘ ઈ. પેજ નંબર 7 પેજ નંબર 7 દીર્ઘ ઈ. દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ. ઈસનો ઈ ઈ ઈસનો ઈ. તો હસ્વ ઈ અને દીર્ઘ ઈ બંને કરવામાં સરખા જ છે, પણ દીર્ઘ ઈ નું જે પાકડું હોય છે ઈ મોટું હોય છે અને હસ્વ ઈ નું જે પાકડું હોય છે ઈ નાનું હોય છે. તો હસ્વ ઈ અને દીર્ઘ ઈ નો તફાવત, તો કે આ છે ઈ હસ્વ ઈ છે અને આ છે ઈ દીર્ઘ ઈ છે. તો બંનેમાં શું ફેર છે જો, તો કે અહીં ઉપરથી હસ્વ ઈ નું પાકડું છે એ નાનું છે અને દીર્ઘ ઈ નું પાકડું છે એ મોટું છે. તો તમને હસ્વ ઈ અને દીર્ઘ ઈ નો ખ્યાલ હોવો જોઈએ. તો દીર્ઘ ઈ અને હસ્વ ઈ. હવે આપણે જોઈએ દીર્ઘ ઈ. તો તમારે સૌથી પહેલા 0 નંબર બુક્સ ની અંદર દીર્ઘ ઈ છે અને ગૂંટતા શીખવાનું છે. દીર્ઘ ઈ. તો દીર્ઘ ઈ ની શરૂઆત આપણે કેવી રીતે કરશું? તો કે પહેલા ઉપરથી શરૂ કરવાનું છે. જેમ હસ્વ ઈ બનાવ્યો છે એમ જ દીર્ઘ ઈ કરવાનો છે. જો ઈ કરતા ન આવડે તો સૌથી પહેલા તમારે 3 × 3 કરી લેવાનું છે અને પછી એને નીચેથી ઉપર સુધી લઈ જવાનું છે, એટલે દીર્ઘ ઈ બની જશે. તો આપણે દીર્ઘ ઈ ગૂંથતા શીખીએ. દીર્ઘ ઈ લાઈનની ઉપર જ ગૂંથવાનું છે, લાઈનથી બહાર જવાનું નથી. is no e e is no e. તમારે 0 નંબર બુક ની અંદર પહેલા ઈ ઈસનો ઈ લખવાનો છે અને પછી એને ગૂંટવાનો છે. તો સાથે સાથે ગૂંટતા જાઓ. લાઈનની બરોબર ઉપર જ ઈ ઈસનો ઈ છે એ ગૂંટવાનો છે. જો અહીં હું તમને કરી બતાવું છું. ઓકે, તો તમે તમારી 0 નંબર બુક્સ ની અંદર દીર્ઘ ઈ છે એ ગૂંટો.
કે 3 અને 3 એટલે કે ઊંધો ત્રણો કરી અને ઈયરનો ઈ કરવાનો છે. તો હવે આપણે પેજ નંબર 7 પર તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઈયરનો ઈ લખતા શીખવાનું છે. તો ચલો સાથે સાથે લખતા જાવ. પેજ નંબર 7 દીર્ઘ ઈ. ઈશ્વરનો ઈ
ઈ ઈશ્વરનો ઈ ઈ ઈશ્વરનો ઈ અથવા દીર્ઘ ઈ ઈશ્વરનો ઈ ઈશ્વરનો ઈ અથવા તો દીર્ઘ ઈ અથવા તો મોટી ઈ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમારે પેજ નંબર 7 પર મોટી ઈ દીર્ઘ ઈ છે એ જોઈ જોઈને લખવાની છે. દીર્ઘ ઈ જોયા પછી હવે આપણે અત્યાર સુધીના જોયેલા બધા જ સ્વર અ આ હસ્વ ઈ દીર્ઘ ઈ ચારે ચાર સ્વર છે એ સાથે જોવાના છે. તો પેજ નંબર 8 છે.
અજગર નો અ અને કાનો આ એટલે કે આગગાડી નો આ હસ્વ ઈ એટલે કે નાની ઈ ઈયર નો ઈ દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ ઈસ નો ઈ અ અજગર નો અ આ આગગાડી નો આ ઈ ઈયર નો ઈ ઈ ઈયર નો ઈ ઈ ઈસ નો ઈ અ આગગાડી નો આ સોરી અ અજગર નો અ આ આગગાડી નો આ ઈ ઈયર નો ઈ ઈ ઈસ નો ઈ અ અ અજગર નો અ અને કાનો આ આગગાડી નો આ ઈ ઈયર નો ઈ ઈ ઈસ નો ઈ અ આ ઈ ઈ અ આ ઈ ઈ અ આ ઈ ઈ અ અ અ આ આ આ ઈ ઈ ઈ ઈ ઈ ઈ અ અજગર નો અ અને કાનો આ હસ્વ ઈ દીર્ઘ ઈ અજગર નો અ અને કાનો આ હસ્વ ઈ ઈયર નો ઈ દીર્ઘ ઈ ઈસ નો ઈ તો તમારે અ આ ઈ ઈ ચાર સ્વર છે એ જોઈ જોઈ અને પેજ નંબર 8 પર લખવાનું છે. ઓકે, તો આજે આપણે પેજ નંબર 7 અને 8 પર હસ્વ દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ ઈસ નો ઈ અને પેજ નંબર 8 પર અથી લઈ અને દીર્ઘ ઈ સુધીના સ્વર જોયા. તો આપણે કુલ કેટલા સ્વર જોયા અત્યાર સુધીમાં? તો કે
चार स्वर केटला तो के चार अ आ ई ई केटला स्वर जो है तो के चार अ आ ई ई चार स्वर नो अभ्यास आपणे करी। तो आ चार स्वर जोया पछी हवे आजनु तमारू होमवर्क स्वर लखो अ आ हस्व ई दीर्घ ई जीरो नंबर बुक वन पेज केटलू लखवानुं छे तो के वन पेज छे ई तमारे स्वर लखवाना छे अ आ ई ई एक पेज नी अंदर एक स्वर एवुं नहीं पण एक पेज नी अंदर चारे चार स्वर लखवाना छे जेम आपणे बुक्स नी पेज नंबर एक पर आपेलुं छे सेम एज रीती तमारे तमारी जीरो नंबर बुक्स नी अंदर वन पेज भरीने स्वर लखवाना छे अ आ ई ई अ आ ई ई ओके okay?